ન્યૂઝમાં હું પરવીન પઠાણ તમારું હાર્દિક સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. વિવિધ માંગણીઓને લઈ આંગણવાડીની મહિલાઓ મનપા કચેરી ખાતે આવેદન પત્ર લઈને પહોંચ્યા. પોલીસ સ્ટેશનની પાસે ફેલાઈ ગંદકી, 10 દિવસથી કોઈ કર્મચારી સાફ સફાઈ કરવા માટે આવ્યા નથી. અને સુરતના રૂપસમપુરામાં સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી. સરકાર તરફથી આંગણવાડી મહિલાઓને સરકાર તરફથી કોઈ પણ જાતની સહાયતા આપવામાં આવી નથી, જેના વિરોધમાં આંગણવાડી મહિલાઓએ વિરોધ કરવા પહોંચ્યા હતા. મારું નામ સીમાબેન સીમાબેન, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી તરીકે ફરજ બજાવું છું. અમારો આજનો કારણ એ છે કે અમને 2 વર્ષ પહેલા 2000 રૂપિયાની બાહેધરી લીધી હતી એસએમસી. દુનિયાના અલગ અલગ કામ અમને સોંપવામાં આવે છે અને ફક્ત 400 રૂપિયાની અંદર અમારે મજૂર જેવા કામ લેવામાં આવે છે, જેની અંદર આધાર કાર્ડની કામગીરી, સ્વાઇન ફ્લૂની કામગીરી, કોઈ બી વધારે ને એસએમસીની જે બી કામગીરી આવે અમારી બહેનોને આપવામાં આવે છે. અને ચુકાયદા બાહેધરી લેતા પછીની આજે 7-8 મહિના થઈ ગયા છે, કોઈ ચુકાયદા વધારે ને નહીં આવ્યો છે. એ 400 રૂપિયાની અંદર વર્કરમેન અને 200 રૂપિયા હેલ્પરમેનને અમલપટ્ટી કરવાની હોય છે. એના વિરોધમાં અમે આ રેલી કાઢીએ છીએ કે તમે તમારી જવાબદારી, તમે જે બાહેધરી લીધી એમાં તો પૂરા પાડો. કંઈ નહીં, અમને અમે તો નહીં કહેતા, પણ તમે જ કીધું હતું એમાં તમે નહીં પૂરા. તમારા જૂઠા વાદા એવા કેવા જૂઠા વાદા છે કે તમે અમારી બહેરોને હેરાન કરો, શોષણ કરો છો નારીઓને. એવા તમે ગુજરાત રાજ્યને સમૃદ્ધિ રાજ્યમાં ગણતરી કરો છો અને એસએમસી પાસે એટલા પૈસા નહીં કે અમારા ચુકાયદા કરી શકે. કામ લેવા માટે અમે આંગણવાડી બહેનો યાદ આવીએ છીએ, તો કામ એના ચુકાયદા માટે અમે કેમ નહીં યાદ આવતા? તો અમારી બહેનોને બહુ રોષ છે. અમે 5 તારીખે અમદાવાદ જઈ રહ્યા છે અને લગાતાર અમારા 2 ઓક્ટોબરથી એવી રીતના પ્રોગ્રામ ચાલે છે. આવતીકાલે બી અમારા સંગીતાબેન પાટીલના ત્યાં થાળી વેલણ વગાડવાનો પ્રોગ્રામ નક્કી કરેલ છે. એમાં બધી બહેનો, અમારી 2000 બહેનો જોડાવાની છે. હમણાં કેટલી બહેનો છે? હમણાં અમારી 500-600 બહેનો છે. કેમેરામેન સાદિક પઠાણ સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ સુરત. સુરત શહેરના ચોક વિસ્તારમાં આવેલા ચોક ટ્રાફિક પોલીસ વિભાગ પાસે છેલ્લા 10 દિવસથી કોઈ પણ મનપાનો કર્મચારી સાફ સફાઈ કરવા માટે આવ્યા નથી, જેના કારણે ચોક બજાર ટ્રાફિક વિભાગના કર્મચારીઓને પોતાનો જીવ જોખમમાં રાખી નોકરી કરવા મજબૂર બન્યા છે. જોકે હજુ કેટલા દિવસ આવી ગંદકી જોવા મળશે તે જોવું રહ્યું છે. મારું નામ હેડ કોન્સ્ટેબલ ફરજ અમરલાલ. આ ચોકીને આટલે પાસે જ આટલી ગંદકી છે, તમે શું કહો છો? અમે તો એવું છે કે ભાઈ રજૂઆત કરી વોર્ડ ઓફિસમાં 1-2 વાર, 2-3 વાર રજૂઆત કરી, હવે એ લોકો પાવડર પાવડર ખાલી છાંટી ગયા છે. બસ સાફ સફાઈ કરાવી, બીજું કંઈ જવાબ નથી આપ્યા લોકો કે ક્યારે કરશે? અમે આવશું, સાફ કરી જશું. કેટલા રાખો? કેટલા દિવસ થયા છે રજૂઆત કરવા? 8-7 દિવસ થઈ ગયા. તો પાછી પાછા ગયા છો તમે કે નહીં ગયા? હું 5 વાર ગયા હતા. 5 વાર ગયા છે. તો સાહેબનો જવાબ હું હતો, એસએમસીના સાહેબનો જવાબ હું હતો. એસએમસીના સાહેબ જવાબ આપે છે ભાઈ આવી જશું, સાફ થઈ જશે, બરાબર છે. આટલી ગંદકી છે, ચોકીમાં આવવાનું બી નથી, બેસાડું બી નથી. અને અમને રજૂઆત કરી તો એ લોકો એક દિવસ આવ્યા અને પાવડર છાંટીને ચાલ્યા ગયા. કેમેરામેન સાદિક પઠાણ સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ સુરત. સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં રૂસ્તમપુરા પોલીસ ચોકીની પાછળ આવેલી રાવણતાડ શેરીમાં એસએમસી દ્વારા પાછલા 8 મહિનાથી ડ્રેનેજ લાઇનનું સમારકામ કરવામાં આવતું નથી, તેથી ગટરનું પાણી રોડ પર આવી જવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દર્શક મિત્રો, તમે તો જાણો જ છો કે સુરત શહેર ચિકુનગુનિયા અને સ્વાઇન ફ્લૂ જેવા રોગોનો આતંક ફેલાયેલો છે. અહીંના સ્થાનિકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આ ગંદકીના લીધે એમના ઘરે રોગચાળો ફાટ્યો છે અને પીવાની પાણીની સમસ્યા પણ અહીંયા સતાવે છે. ચાલો આપણે જાણીએ અહીંના સ્થાનિકોથી થોડી વાતચીતમાં. મેમુદાબાને તમે કેટલા વર્ષોથી અહીંયા રહો છો? 20 સાલ છે. શું સમસ્યા છે તમને? એ પાણી કી બસ પ્રોબ્લેમ હૈ, અગર પાણી કા નિકાલ હો જાયેગા ને તો હમ જિસકો વોટ દેને કા કહેગે ઉસકો દેગે, જો હમારા યે કામ કરેગા ના હમ ઉસકો વોટ દેગે, નહીં તો ફિર હમ વોટ દેગે ની ભાજપ કો દેગે ની કોંગ્રેસ કો દેગે, ક્યુંકી હમ 8-9 મહિને સે તકલીફ સેમ કર રહે હૈ. પાણી કા ભી જબ ભી હમ અરજી દેને જાતે ને તો દેખ કે ચલે જાતે, બડે બડે સારે બાતે દેખ કે ચલે જાતે કે હા હમ યે કરેંગે હમ કરેંગે, ને આતે ને ચલે જાતે, કુછ કરતે હી નહીં મતલબ મે. ને પાણી ભી આજે સુબહ મેં ડ્રમ ભર કે ધોકે ભર કે રખા અને ઉસકે અંદર પાઇપ લગાય ને તો ઇતના ગોજા ને ઇતના વ્હાઇટ પાણી આયા, એકદમ દવા વાળા પાણી આયા, મતલબ પીવાનું પાણી ગંદુ આવતું હતું. હા, પીને કા પાણી ઇતના ગોજા આયા કે હમને મેં વો ડ્રમ પીર ભરાય નહીં,
फिर चेक करने आता है ना पानी, तो फिर उसमें दवा नाग के चले जाते, फिर हम वो पानी कहाँ फेंकेंगे? जब पहले का ही पानी नहीं जाता है तो हम वो पानी कहाँ फेंकेंगे? फिर क्या कहते हैं कि पानी ढोल ना को, तो फिर वो पानी हम ढोल के क्या करेंगे, कहाँ ढोलेंगे? इतना बोझा पहले से ही पानी आता है ना, फिर हमारे घर पास पानी भरा है। रोज की बात है, रोज की तकलीफ हमको, एक दिन की नहीं रोज की तकलीफ है। जब से ये डिमोलिशन हुए ना है, जब से हमको इतनी तकलीफ है कि इतना सब सामान भी रख दिए लाइक लकड़ों के अंदर से भी इतनी मच्छर आते हैं, इतने जानवर आते हैं, पानी तो इतना बास आती है कि हमको रात को नींद नहीं आती। बस क्या कहने का, जो ये जो भी सफाई कर रही आएगा, जो भी हमारे ये करेगा करेगा तो हम उसको वोट देंगे, नहीं तो हम अभी एक को भी वोट नहीं देंगे। क्योंकि यहाँ बड़े बड़े वोट लेने जो होते हैं ना, वोट लेने वास्ते वो आते भी है, हाथ जोड़ते हैं, ये करते वो करते, हमको वोट दाइए हम उनको देने के ही। अभी के हम कोई वोट नहीं देंगे, क्योंकि हमारा 8 महीने से ये काम ऐसा नहीं ऐसा ही, हम जहाँ भी अर्जी करने जाते हैं ना वहाँ अर्जी हमारी लेते। दर्शक मित्रों, एक तरफ स्वच्छ भारत मिशन, स्वच्छ भारत अभियान जेवी मोटी मोटी बातों, अने बीजी तरफ गंदगी ए जमाव्यू छे पोतानो साम्राज्य, तेज दर्शावतो एक किस्सो सामे आव्यो छे। आजाद न्यूज नी टीम सर्वे करता करता पहुंची छे सूरत ना रुस्तमपुरा विस्तार नी पाछड़ आवेली गली मा, ज्यां तमे टीवी स्क्रीन पर स्पष्टपणे जोई सको छो कि केवी रीते गंदगी फैलायेली छे। वारंवार अहीं ना एसएमसी अधिकारीओ तथा कोर्पोरेटरो ने रजूआत करवा छतां तेमनी तरफ थी कोई पगला लेवामां आवता नथी। केम तेओ आवुं करी रह्या छे? शुं अहीं माणस नहीं वसे छे के शुं अहीं गरीब लोको वसे छे? एटला माटे ચાલો આપણે જાણીએ અહીંના સ્થાનિકોથી કે આ ફેલાયેલી ગંદકીને લીધે તેમને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, અને એમ અમને જાણવા મળ્યું છે કે 8 મહિનાથી આ લોકો આ સમસ્યા ઉદ્ભવે છે। ચાલો આપણે જાણીએ અહીંના સ્થાનિકોથી। તમારું નામ શું છે? નકવરભાઈ મગનભાઈ રાઠોડ। ને આ કયો વિસ્તાર છે? રુસ્તમપુરા રાવણકર ઝુંપડપટ્ટી। ને આપણે ખાડો લાગે, આપણે જે પહેલાં રુસ્તમપુરામાં જે ડેમોલિશન થયેલો ને એ વિસ્તાર છે સાહેબ। અમારું નાવાની અને બાથરૂમ બી તોડી લાગ્યું, અમારે જે ઉઠવું એ બી પાણી વકા જવાનું, પાણી જવાનું વ્યસ્ત નહીં મળે। ને હવે બધું અમારે જે બહાર લુગડા વાસણ પાણી કરે ને એ બધું પાણી જમા થઈ જવું પડે, ને સવારે લગભગ 12-1 વાગે ને તો પાણી જતું નથી, બધું કાઢું ઉઠા જવા એટલે મચ્છર ને બધું બીમારી પેદા થઈ જાય, ને મારા છોકરા માંડા પડી જાય। સમસ્યા માટે તમે કોઈને રજૂઆત કરી? દીપક સાહેબને અમે લાવીને બતાવલું ઓફિસ પરથી, દીપક સાહેબ બી ફોટો પાડેલો, વિડીયો ઉઠાવેલો, પછી કુંડી બનાવી નાકા પર ને એ ચેમ્બર ખોલીને ગયા, એ કુંડી બનાવીને પછી આવેલા ગયા, પછી તે જોવા નથી આવતું। કેટલો વખત થયો એ કુંડી બનાવવાને? 15 દાડા થઈ ગયા। કુંડી ખાલી બનાવી ચાલ્યા ગયા, ખાલી અમને બતાવ્યું કે જાણે કે કુંડી બની ગઈ છે, ને એ લોકો ને ખબર બી નહીં હતી કે ચેમ્બર ક્યાં છે। હું જાતે મારા હાથથી નિશાન પાડી ખાલી જાય ને પરમાનન્ટ, પણ ત્યાં ત્યાં જગા પર જીબીસી ખોલ્યું ને તો ત્યાં ગયું ચેમ્બર નીકળ્યું નીચે। કેમેરામેન ઉમંગ જોશી સાથે પરવીન પઠાણ, આઝાદ ન્યૂઝ સુરત। દશેરાના પર્વના નિમિત્તે શહેરના અલગ અલગ વિસ્તારમાં શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે બીજી તરફ ઉધના વિસ્તારમાં આવેલા પાંડેસરા વિસ્તારમાં છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ દ્વારા શસ્ત્ર પૂજાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત શહેર બીજેપી ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન પૂરણસિંહ સાથે સુરત મિશ્રા, આઝાદ ન્યૂઝ સુરત। સુરતમાં હઝરત ઇમામ હસન હુસેનની યાદમાં રવિવારે શહેરના રાજમાર્ગ પરથી સુરત તાજિયા કમિટીના નેજા હેઠળ રંગબેરંગી અને કલાત્મક 350થી વધારે તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું। ગઈકાલે 10મી તારીખ હોવાથી 10મી મહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। હઝરત ઇમામ હસન હુસેન અને તેમના સાથીઓને શહાદત આપવાના હેતુથી સુરતમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા વર્ષોથી તાજિયાઓનો સરઘસ નીકળે છે અને લાખોની સંખ્યામાં જુલુસ જોવા માટે લોકો ઉમટી પડે છે। બપોરે તાજિયાના પ્રારંભની સાથે શહેરના પ્રમુખ નીતિન ભજિયાવાળા અને સ્વામી અમરીશાનંદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ જુલુસમાં ઉપસ્થિત કોંગ્રેસના આગ્રણી કદીર પીરઝાદા સાથે પ્રથમ 10 તાજિયાઓને પ્રોત્સાહન કરી ઇનામ પણ આપવામાં આવ્યા હતા। યા હુસેનના નારા સાથે સમગ્ર રાજમાર્ગ ગુંજી ઉઠ્યું હતું। તાજિયા કમિટીના 5500 જેટલા સ્વયંસેવકોએ સમગ્ર માર્ગ પર પોલીસ સાથે ખડે પગે સેવા આપી હતી અને આ જુલુસ શાંતિપૂર્વક સંપૂર્ણ થાય તેની પણ વોચ ગોઠવી હતી। આ જુલુસમાં સુરત શહેર તાજિયા કમિટીના બાબાભાઈ એન્જિનિયર તથા તમામ તાજિયા કમિટીના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા।
અને શાંતિપૂર્વક આ જુલુસ સંપૂર્ણ થયું હતું. કેમેરામેન સાદિક પઠાણ સાથે પરવીન પઠાણ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરત એરપોર્ટ એક્શન કમિટીના સભ્યો દ્વારા અનેક સવાલો વાળા બેનરો પોતાના હાથમાં રાખીને ધરણા કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત એરપોર્ટ એક્શન કમિટીના સભ્યોનું કહેવું છે કે વડોદરા અને ઇન્ટરનેશનલ ટર્મિનલ અને સુરતને શું મળ્યું? એર કનેક્ટિવિટી વગર સ્માર્ટ સિટી અને હીરાબોસ શક્ય નથી. અને સુરત સાથે અન્યાય નહીં કરો, સુરતીઓને હક આપો તેવા અનેક સવાલો ઉઠાવ્યા છે. આ તમામ માંગ સાથે કમિટીના સભ્યો મેદાને ઉતરી આવીને ન્યાયની માંગ સાથે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કેમેરામેન ઉમંગ જોશી સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ, સુરત. સુરતના વરાછા વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે. 4 જેટલા યુવાનોએ રત્ન કલાકારને ઓફિસ પર બોલાવી માર મારીને 18,000 પડાવી લેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. શુક્રવારની રાત્રે વ્યાજખોરોએ ધર્મેશભાઈને વરાછાના રંગ અવધૂત સોસાયટીમાં બોલાવી પૈસા પડાવી લીધા હતા, જેથી પોલીસે 4 આરોપી પૈકી મેહુલ ગાલાણી અને મેહુલ બોકવાડાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. કેમેરામેન પૂરણસિંહ સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ, સુરત. અંતમાં સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. વિવિધ માંગણીઓને લઈ આંગણવાડીની મહિલાઓ મનપા કચેરી ખાતે આવેદન પત્ર લઈને પહોંચ્યા. પોલીસ સ્ટેશનની પાસે ફેલાઈ ગંદકી, 10 દિવસથી કોઈ કર્મચારી સાફ સફાઈ કરવા માટે આવ્યા નથી. અને સુરતના રૂપસમપુરામાં સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી. સુરતના રિંગ રોડ પર કારમાં લાગી આગ. સુરતમાં એનસીપીની સભા યોજાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો આઝાદ ન્યૂઝ સુરત.